નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલમાં આજે આપણે ધોરણ આઠના ગણિત વિષયની પ્રશ્ન બેંક કે જે દસ નવ બે હજાર બાવીસના રોજ એકમ કસોટી લેવાય છે તેની છે જેના કુલ ગુણ છે પચીસ અને કુલ એક કલાકનો સમય હતો તો તેનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે જોવાના છે હવે સંપૂર્ણ સોલ્યુશન આપણે બે ભાગની અંદર જોઈશું આ ભાગની અંદર આપણે પ્રશ્ન બે સુધી જોઈશું અને પ્રશ્ન ત્રણ અને ચાર જે છે તે આપણે બીજા ભાગમાં જોઈશું ચાલો તો શરૂ કરીએ પ્રશ્ન નંબર એક અથી અહીં કહ્યું છે કે નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર માટે સાચો વિકલ્પ પસંદ કરી અને જવાબ લખો ગમે તે ચાર પહેલો સવાલ આપેલો છે કે સામ સામેની બાજુઓની ફક્ત એક જ જોડની બાજુઓ પરસ્પર સમાંતર હોય તેવો ચતુષ્કોણ કયો છે તો જવાબ આવશે વિકલ્પ ડ સમલંબ ત્યાર પછી જોઈએ બીજો સવાલ પાસ પાસેની બાજુઓની બંને જોડ સમાન લંબાઈની હોય તેવો ચતુષ્કોણ કયો છે તો જવાબ આવશે પતંગાકાર ત્યાર પછી છે ત્રીજો સવાલ સમાન લંબાઈની બાજુઓ ધરાવતો સમાંતર બાજુ ચતુષ્કોણ કયો છે તો અહીંયા જવાબ આવશે વિકલ્પ ડ ચોરસ અને સમ બાજુ ત્યાર પછી આપણે ચોથો સવાલ જોઈએ તો અહીં આપણને કહ્યું છે કે નીચે પૈકી કયા ચતુષ્કોણમાં સામસામેની બાજુઓની પ્રત્યેક જોડ સમાંતર હોય છે તો અહીંયા જવાબ આવશે વિકલ્પ અ સમાંતર બાજુ ત્યાર પછી પાંચમો સવાલ સમાન લંબાઈની બાજુઓ ધરાવતા લંબચોરસને શું કહેવાય તો અહીંયા જવાબ આવશે વિકલ્પ ક ચોરસ ત્યાર પછી જોઈએ છઠ્ઠો સવાલ સામસામેની બાજુઓની બંને જોડની લંબાઈ સમાન હોય તેવો ચતુષ્કોણ કયો છે તો જવાબ આવશે વિકલ્પ ક લંબ ચોરસ ત્યાર પછી સાતમો સવાલ કયા પ્રકારના ચતુષ્કોણમાં એક વિકર્ણ બીજા વિકર્ણને દુભાગે છે તો જવાબ આવશે વિકલ્પ અ પતંગ આકાર ચતુષ્કોણ ત્યાર પછી આપણે જોઈએ આઠમો સવાલ અહીંયા કહ્યું છે કે કયા પ્રકારના ચતુષ્કોણમાં વિકર્ણો પરસ્પર કાટખૂણે દુભાગે તો જવાબ આવશે વિકલ્પ બ ચોરસ ત્યાર પછી નવમો સવાલ કયા પ્રકારના ચતુષ્કોણમાં વિકર્ણોની લંબાઈ સમાન હોય છે તો જવાબ આવશે વિકલ્પ ડ આપેલા તમામ ત્યાર પછી જોઈએ દસમો સવાલ તો અહીંયા કહ્યું છે કે નીચે પૈકી કયો ચતુષ્કોણ સંબાજુ ચતુષ્કોણના બધા જ ગુણધર્મો ધરાવે છે તો જવાબ આવશે વિકલ્પ બ ચોરસ ત્યાર પછી અગિયારમો સવાલ નીચે પૈકી કયા ચતુષ્કોણમાં વિકર્ણો પરસ્પર દુભાગે છે તો જવાબ આવશે વિકલ્પ અ સમાંતર બાજુ ત્યાર પછી આપણે જોઈએ બારમો સવાલ અહીંયા આપણને કહ્યું છે કે નીચે પૈકી કયા ચતુષ્કોણના બધા જ ગુણધર્મો ચોરસ ધરાવે છે તો જવાબ આવશે વિકલ્પ ક સમાંતર બાજુ લંબચોરસ અને સમબાજુ ત્યાર પછી તેરમો સવાલ કયા પ્રકારના ચતુષ્કોણમાં દરેક ખૂણો કાઢ ખૂણો હોય છે તો જવાબ આવશે વિકલ્પ બ ચોરસ અને વિકલ્પ ડ લંબચોરસ ત્યાર પછી આપણે જોઈએ ચૌદમો સવાલ અહીંયા આપણને કહ્યું છે કે કયા પ્રકારના ચતુષ્કોણમાં વિકર્ણો પરસ્પર છેદે છે પણ પરસ્પર દુભાગતા નથી તો જવાબ આવશે વિકલ્પ ડ પતંગાકાર ત્યાર પછી પંદરમો સવાલ કયા પ્રકારના ચતુષ્કોણમાં વિકર્ણોની લંબાઈ સરખી હોય વિકર્ણો પરસ્પર લંબ હોય અને વિકર્ણો પરસ્પર દુભાગે તો જવાબ આવશે વિકલ્પ અ સમલંબ ચતુષ્કોણ ત્યાર પછી સોળમો સવાલ કયા પ્રકારના સમાંતર બાજુ ચતુષ્કોણમાં વિકર્ણોની લંબાઈ સમાન હોય છે તો જવાબ આવશે વિકલ્પ ડ લંબ ચોરસ ત્યાર પછી સત્તરમો સવાલ કયા પ્રકારના ચતુષ્કોણમાં ખૂણાઓની બે જોડ પૈકી એક જ જોડના માપ સમાન હોય છે તો જવાબ આવશે જોઈએ અઢારમો સવાલ નીચે પૈકી કયો ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ નથી તો જવાબ આવશે વિકલ્પ ડ આપેલ બધા ઓગણીસમો સવાલ સમાંતર બાજુ ચતુષ્કોણ લંબચોરસ ક્યારે બને તો જવાબ આવશે વિકલ્પ ક જો વિકર્ણો પરસ્પર કાટખૂણી દુભાગે ત્યાર પછી પ્રશ્ન નંબર એક બ નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો કોઈ પણ ત્રણ એમાં પહેલો સવાલ દરેક સમલંબ ચતુષ્કોણ એ લંબ ચોરસ છે તો જવાબ આવશે ખોટું બીજું દરેક લંબ ચોરસ એ સમબાજુ ચતુષ્કોણ છે તો અહીંયા જવાબ આવશે ખોટું ત્રીજું દરેક સમાંતર બાજુ ચતુષ્કોણ એ સમલંબ ચતુષ્કોણ છે તો જવાબ આવશે ખરું ચોથું પતંગ આકાર ચતુષ્કોણના વિકરણો એકરૂપ હોય છે તો જવાબ આવશે ખોટું પાંચમું ચોરસ એ સમબાજુ ચતુષ્કોણ છે તો અહીંયા પણ જવાબ આવશે ખરું છઠ્ઠું દરેક લંબ ચોરસ એ સમાંતર બાજુ ચતુષ્કોણ નથી તો જવાબ આવશે ખોટું ત્યાર પછી આપણે સાતમો સવાલ જોઈએ તો અહીંયા કહ્યું છે કે સમલંબ ચતુષ્કોણના વિકરણો પરસ્પર કાઠકોણે દુભાગે છે તો આ વિધાન ખોટું છે આઠમું દરેક ચોરસ ચતુષ્કોણ નથી તો આ વિધાન પણ ખોટું છે નવમું દરેક સંબાજુ ચતુષ્કોણ એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે તો આ વિધાન ખરું છે દસમું દરેક એ લંબ ચોરસ પણ છે તો આ વિધાન પણ ખરું છે અગિયારમું દરેક પતંગ આકાર ચતુષ્કોણે સમાંતર બાજુ ચતુષ્કોણ છે તો આ વિધાન ખોટું છે ત્યાર પછી બારમું દરેક પતંગ આકાર ચતુષ્કોણે સમલંબ ચતુષ્કોણ છે તો આ વિધાન ખોટું છે ત્યાર પછી તેરમો સવાલ લંબ ચોરસના વિકર્ણો એકરૂપ હોય છે તો આ વિધાન ખરું છે ચૌદમું સમબાજુ ચતુષ્કોણમાં વિકર્ણો પરસ્પર કાટખૂણે દુભાગે છે તો આ વિધાન પણ ખરું છે પંદરમો સવાલ દરેક સમલંબ ચતુષ્કોણ પતંગ આકાર ચતુષ્કોણ છે તો આ વિધાન ખોટું છે ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર બે અ નીચેના દાખલા ગણો ગમે તે એક એમાં પહેલો સવાલ નીચે આપેલી સમાંતર બાજુ ચતુષ્કોણની પરિમિતિ શોધો તો તમે જોઈ શકો છો એક ચતુષ્કોણ આપવામાં આવ્યું છે એમાં બે સોરી એક માપ અને બીજી બાજુનું માપ ત્રણ આપણને આપેલું છે સમાંતર બાજુ ચતુષ્કોણ છે તો સામસામેની બાજુઓના માપ સરખા હોય હવે જો આપણે પરિમિતિ શોધવી હોય તો બધી બાજુઓના માપનો સરવાળો કરવો પડે પણ અહીંયા જુઓ પી ક્યુ બરાબર એસ થશે એટલે પી ક્યુ બરાબર આર એસ બરાબર પાંચ અને ક્યુ આર બરાબર પીએસ થશે એટલે એના બરાબર ત્રણ તો હવે આપણે ચારે બાજુઓના માપનો સરવાળો કરીએ તો પાંચ વત્તા પાંચ વત્તા ત્રણ એટલે જવાબ આવશે સોળ સેન્ટીમીટર જે આપણને મળી જશે પરિમિતિ ત્યાર પછી બીજો દાખલો આપેલો છે કે સમાંતર બાજુ ચતુષ્કોણ એબીસીડીમાં એબી બરાબર છ સેન્ટીમીટર બીસી બરાબર ચાર સેન્ટીમીટર હોય તો ચતુષ્કોણ એબીસીડીની પરિમિતિ શોધો હવે પરિમિતિ એટલે બધી બાજુઓના માપનો સરકા સરવાળો અને સમાંતર બાજુ ચતુષ્કોણ છે તો સામેની બાજુઓના માપ હોય એટલે છ વત્તા ચાર વત્તા છ ચાર એટલે કે એ બી વધતા બીસી વધતા સીડી વધતા એ તો જવાબ આવશે વીસ સેન્ટીમીટર ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર ત્રણ અહીંયા કહ્યું છે કે આકૃતિમાં દર્શાવેલા સમાંતર બાજુ ચતુષ્કોણ એક્સ વાયઝેડ ડબલ્યુની પરિમિતિ શોધો હવે સમાંતર બાજુ ચતુષ્કોણ છે તો સામેની બાજુઓના માપ સરખા હશે એટલે એક્સ વાયનું માપ આપણને અગિયાર આપ્યું છે તો ડબલ્યુ ઝેડનું માપ પણ અગિયાર થશે અને વાય ઝેડનું માપ સાત આપ્યું છે તો એક્સ ડબલ્યુનું માપ પણ સાત થશે

ત્યાર પછી પાંચમો સવાલ સમબાજુ ચતુષ્કોણ સી ની પરિમિતિ છવ્વીસ સેન્ટીમીટર હોય તો આ ચતુષ્કોણની દરેક બાજુઓના માપ શોધો હવે હવે જો અહીંયા સીડીઈ ની પરિમિતિ આપણને છવ્વીસ આપેલી છે સમબાજુ ચતુષ્કોણ છે એટલે ચારેય બાજુઓના માપ સરખા હોવાના છે તો પરિમિતિ બરાબર ચાર ગુણ્યા એક બાજુનું માપ એટલે કે છવ્વીસ બરાબર ચાર ગુણ્યા એક્સ એટલે આપણે અહીંયા લખી શકીએ કે એક્સ બરાબર છવ્વીસના છેદમાં ચાર એટલે એક્સનું મૂલ્ય આપણને અહીંયા મળશે છ પોઈન્ટ પાંચ સેન્ટીમીટર ત્યાર પછી પ્રશ્ન નંબર બે બ જોઈએ અહીંયા એવું કહ્યું છે કે નીચેના પ્રશ્નોના માંગ્યા મુજબ જવાબ આપો એના કુલ ત્રણ માર્ક છે દર્શાવેલા સમાંતર બાજુ ચતુષ્કોણ માટે મૂલ્ય શોધો તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને ચતુષ્કોણ એ સીડી આપણને આપેલું છે જેમાં માપખૂણો બી બરાબર માપખૂણો સી જે યુગ્મકોણની જોડ છે એટલે કે માપખૂણો બી બરાબર સિત્તેર તો એક્સનું મૂલ્ય પણ સિત્તેર થશે અહીંયા તમે જોઈ શકો છો કે આ સિત્તેર અને આ એક્સ એટલે કે આ ખૂણો બી અને ખૂણો એક્સ એ ઝેડ આકારની અંદર આવે છે અને ઝેડ આકારમાં જે બે ખૂણાઓ પડે છે તે બંને ખૂણાઓ યુગ્મકોણ હોય છે અને યુગ્મકોણના ખૂણાઓના માપ સરખા હોય છે એટલા માટે એક્સનું મૂલ્ય અહીંયા આપણને સિત્તેર મળશે ત્યાર પછી દાખલા નંબર બેમાં કહ્યું છે કે નીચેની સમાંતર બાજુ ચતુષ્કોણમાં એક્સ વાય અને ઝેડના મૂલ્ય શોધો તો અહીંયા એક્સ બરાબર અહીંયા તમે જોઈ શકો છો કે અંદરના ખૂણાનું માપ આપણને 60 આપ્યું છે અને બહારનો ખૂણો એક્સ છે જેનું મૂલ્ય આપણે શોધવાનું છે તો આ બંને જે ખૂણાઓ છે તે રેખિક જોડના ખૂણાઓ છે અને રેખિક જોડના ખૂણાઓના માપનો સરવાળો એકસો એંસી અંશ થાય એટલા માટે જો એક્સનું મૂલ્ય શોધવું હોય તો આપણે એકસો એંસીમાંથી ને બાદ કરવા પડશે જો એકસો એંસીમાંથી સાઠ બાદ કરીએ તો આ જે ખૂણો એક્સ છે તેનું મૂલ્ય આપણને અહીંયા મળશે એકસો ને વીસ ત્યાર પછી દાખલા નંબર ત્રણમાં એવું કહ્યું છે કે નીચેની આકૃતિ આર એમ ટી બીમાં સમાંતર બાજુ ચતુષ્કોણ છે તો એમાં એક્સ અને વાય શોધો હવે સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો સામસામેની બાજુઓના માપ સરખા થાય એટલે કે આ જે ટુ વાય છે ટુ વાય વધતા વન એનો બરાબર તેત્રીસ અહીંયા આપણને આપેલા છે તો આપણે લખી શકીએ કે ટુ વાય વધતા વન બરાબર તેત્રીસ હવે એમાં પ્લસ વન બરાબરની પાછળ જાય તો માઇનસ થઈ જાય એટલે ટુ બરાબર તેત્રીસ માઇનસ એક એટલે ટુ વાય બરાબર બત્રીસ હવે બત્રીસ જે છે એના છેદમાં બે એટલે કે વાય બરાબર બત્રીસના છેદમાં બે છેદ ઉડાડીએ તો વાયનું મૂલ્ય આપણને મળી જશે સોળ ત્યાર પછી આપણને અહીંયા આપેલા છે ત્રણ માઇનસ બે આ માઇનસ બે છે તે બરાબરની પાછળ જશે તો પ્લસ બે થઈ જશે એટલે ત્રણ એક્સ બરાબર ચોવીસ આ ત્રણ છે એ ચોવીસના છેદમાં જશે તો એક્સનું મૂલ્ય આપણને અહીંયા મળી જશે આઠ તો એક્સ બરાબર થઈ જશે આઠ ત્યાર પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર ચાર હવે અહીંયા કહ્યું છે કે સમાંતર બાજુ ચતુષ્કોણ એ બી સીડીમાં વિકર્ણ એસી અને બીડી પરસ્પર ઓ બિંદુમાં છેદે છે જો ઓ સી બરાબર ચાર સેન્ટીમીટર હોય અને વિકર્ણ બીડીનું માપ વિકર્ણ એસી કરતાં ત્રણ સેન્ટીમીટર વધારે હોય તો ઓડી શોધો તો અહીંયા તમે જોઈ શકો છો કે એસી હવે એસીનું માપ આપણે શોધવું હોય તો શું કરવું પડે તો કે બે ગુણ્યા ઓસી ઓસીનું માપ અહીંયા ચાર આપેલું છે એટલે એસી બરાબર બે ગુણ્યા ચાર એટલે એસીનું મૂલ્ય આપણને મળી ગયું આઠ તો આ એસીનું મૂલ્ય આપણને આઠ મળ્યું હવે આપણે અહીંયા ઓ નું મૂલ્ય શોધીએ અહીંયા તમે જોઈ શકો છો એસીનું હવે આ ઓબી તો ઓબી બરાબર શું તો કે ત્રણ વત્તા એ સી એટલે કે ઓબી બરાબર ત્રણ વત્તા એસી તો ઓબી બરાબર ત્રણ વત્તા આઠ એટલે કે ઓબી જે છે તેનું મૂલ્ય આપણને મળી જશે અગિયાર અહીંયા આ જે છે તે ઓ બીનું મૂલ્ય એટલે કે ઓડી જે છે તેનું મૂલ્ય ઓ બીનું આપને અગિયાર મળ્યું તો ઓડી આપણે શોધવાનું છે એટલે કે અડધું આ જે મૂલ્ય છે ને તે ઓડીનું આપણને મળ્યું છે ઓ ડી છે બરાબર તો ઓડી બરાબર અગિયાર હવે હવે આપણે અહીંયા શોધવાનું શું છે તો કે આ ઓ ડી એટલે કે આખું માપ જે છે આપણે શોધીએ તો ઓડી બરાબર એકના છેદમાં બી ડી એટલે કે એકના છેદમાં બે ગુણ્યા અગિયાર તો અહીંયા આપણે જે શોધવાનું છે તે માપ આપણને મળશે પાંચ પોઈન્ટ પાંચ સેન્ટીમીટર ત્યાર પછી જોઈએ આપણે પાંચમો દાખલો અહીંયા કહ્યું છે કે લંબચોરસ માં વિકર્ણો પરસ્પર ઓ બિંદુમાં છેદે છે જો ઓપી બરાબર ટુ એક્સ માઇનસ વન અને OQ ક્યુ બરાબર એક્સ પાંચ હોય તો એક્સ શોધો તો એક્સનું મૂલ્ય શોધવા માટે આપણે અહીંયા લખી શકીએ કે x 5 પાંચ બરાબર ટુ એક્સ માઇનસ પાંચ કારણ કે તમે જોઈ શકો છો કે લંબચોરસ લંબ ચોરસ છે ને લંબ ચોરસના વિકર્ણો પરસ્પર દુ ભાગે એટલા માટે PO બરાબર ઓક્યુ થાય તો આપણે એક્સ વત્તા પાંચ બરાબર ટુ એક્સ માઇનસ પાંચ લખી શકીએ એક્સવાળા પદો બરાબરની આગળ લઈએ એટલે એક્સ માઇનસ ટુ એક્સ અને માઇનસ પાંચ માઇનસ પાંચ આ પાંચ બરાબરની પાછળ જશે તો માઇનસ થશે એટલે એક્સ બરાબર દસ સેન્ટીમીટર મિત્રો આપણી આ ચેનલ ઉપર જે દરેક વિષયની એકમ કસોટીઓ છે તેમના સંપૂર્ણ સોલ્યુશન મૂકવામાં આવેલા છે અને ભાગ બેનું સોલ્યુશન પણ આપણે હમણાં જ થોડી વારમાં મૂકવામાં આવશે તો આ વિડીયો તમારા દોસ્તો અને મિત્રો સુધી જરૂરથી શેર કરજો આપણી આ ચેનલ ઉપર દરેક વિષયની સ્વઅધ્યયન પોથીના વિડીયો સોલ્યુશન પણ મૂકાઈ ચૂક્યા છે જેની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે